भरूचना केटलाक कुख्यात बिल्डरो कायदाने गजवामां लई फरता होय तेમ ધાર્મિક અને ઐતિહાસિક સ્થાનકો પર પણ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે। હાલમાં આ બાબત અદાલતમાં હોવા છતાં દોલત કમાવા પડેલા બિલ્ડરો ધાર્મિક સ્થાનકોને પણ છોડતા નથી। ભરૂચના બાવારેહાન પાસે આવેલ સ્થાન પર હાલ અસવા ખાંસોટી નામના બિલ્ડર દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે, જે બિનકાયદેસર છે અને આ દરગાહની જગ્યા હોવાના પૂરતા સબૂત હોવાના પગલે આ સ્થળે બાંધકામ થવું જોઈએ નહીં તે અંગે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। તેમ છતાં બિલ્ડર દોલત કમાવાની આંધળી લાઈમાં કુદરતના કાનૂનને પણ હાથમાં લઈ રહ્યા છે। આ સ્થાને આ મઝાર સિવાય અન્ય 87 મઝાર આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે ઐતિહાસિક જૂનું તળાવ હતું। આ સ્થાને મોટી સંખ્યામાં મઝાર હોવા છતાં બિલ્ડર આડેધડ બાંધકામ કરતા તાજેતરમાં એક મઝાર જાણતા લોકોએ પવિત્ર મઝાર ઉપર ફૂલોની ચાદર ઉડાડી હતી। આવા સમયે તંત્ર દ્વારા બિલ્ડર સામે કડક હાથે પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે। અને હમણાં જે જગ્યા પર હું ઊભો છું એ તળાવની જગ્યા છે અને અહીંયા સાહેબે મઝારની મઝાર શરીફ નીકળી છે અલ્લાહના વલીની, એ મઝારને આ લોકોએ ખોદી અને એની પર માટી નાખી અને એને પૂરી દીધી છે અને એની પર બાંધકામ શરૂ કર્યું છે। એના વિશે અમે લોકોએ મતલબ કે અમને જાણ થઈ સોશિયલ વોટ્સઅપ પર જાણ થવાથી જેમ જેમ જે લોકોને જાણ થઈ એ લોકો અહીંયા આવ્યા અને એને ખોદીને મઝાર શરીફને કાઢી અને એની પર મતલબ કે ગલીફ ચડાવી ફૂલ નાખી ફાતિયા દરૂદ કરી અને અમે સમગ્ર વિધિ કરી છે અને ત્યારબાદ બીજી ઘણી મઝારો અહીંયા આગળ એ લોકોએ આ રીતે શહીદ કરી નાખી છે ને એની પર બાંધકામ કરેલું છે અને મતલબ કે એમની બીડા પીપળા મેળવીને મતલબ કે અહીંયા આગળ બાંધકામ છે। હાલાકે અમારો કેસ ચાલુ છે હાઈકોર્ટની અંદર, બોર્ડ પર આવી ગયેલો છે, પણ આ કોરોના કાળના હિસાબે મતલબ કે કેસ ધીમો ચાલે છે, એની મતલબ કે એ લોકો ઇંતજાર પણ નથી કરતા અને મતલબ કે બાંધકામ ચાલે। હાલાકે અમે એમને વારંવાર જાણ પણ કરી કે ભાઈ હાઈકોર્ટના જજમેન્ટ પર તમે લોકો ઊભા રહો ને અમે પણ મતલબ વેઇટ કરીએ છીએ, હાઈકોર્ટ જે જજમેન્ટ આપે એ અમને માન્ય રહેશે, પણ એ માનતા નથી અને એમના મેળા પીપળા કરીને અહીંયા બાંધકામ ચાલુ રાખેલ છે। અમે કલેક્ટરમાં પણ જાણ કરી છે અને બોડામાં પણ જાણ કરી છે, દરેક જગ્યાએ અમે અરજીઓ કરી છે, વકફ બોર્ડમાં હરેક જગ્યાએ જ્યાં જ્યાં લાગ્યો અને 2004થી અમે આની પાસે ચાલી રહેલા છે। અમારી પાસે ઔરંગઝેબનો 25 પૈસાનો તાંબાનો દસ્તાવેજ છે, વત્તા બીજા બધા ડોક્યુમેન્ટ છે અને બધું અમે રજૂ પણ કરેલું છે, પણ ખબર નહીં શું કારણસર અમારું કામ અટકે છે અને આ લોકો મઝાર શરીફોને તોડીને એમનું કામ ચાલુ રાખેલ છે। હા, અને સરકારશ્રીને અમારી નમ્ર અપીલ અને ગુજારિશ છે કે આ કામને તાત્કાલિક અર્થે બંધ કરાવવા, કેમ કે અમારી આસ્થા અને ભાવના છે અને આ બુઝુર્ગાને દીન છે, સંત લોકો છે ને એમના કારણે જ અમે દુનિયામાં જીવી રહેલા છે, અમારા તો કોઈ એવા કામ નથી કે અમે જીવી રહીએ આ મતલબ કે, અને દરેક કોમ માને છે, એવું તો છે નથી ખાલી મુસલમાનો માને છે, હિન્દુ પણ માને છે દરગાહોને અને બધા માને છે। હવે કઈ અધર્મી બિલ્ડરો એવા પેદા થયા છે કે એને શહીદ કરી અને એની પર મતલબ કે બાંધકામ ચાલુ કરી દીધેલું છે, તો તમામ મુસલમાનોને મારી ગુજારિશ છે કે આ કામમાં આગળ આવે અને એની રૂકાવટ લાગે અને સરકારથી પણ અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમારી મદદ કરે, તમે લોકો પણ ધર્મવાળા છે, અમે બી ધર્મવાળા છે ને આ કામ અધર્મીઓનું છે, અધર્મીઓને મતલબ કે બ્રેક મારે આ કામને અને બંધ કરાવે અને હાઈકોર્ટના જજમેન્ટ પણ મતલબ કે કામ રોકી આપે। કુદરત કેવો ન્યાય કરે છે તેનું ઉદાહરણ જોતા બિલ્ડર અસવા ખાંસોટી એક સમયે ખૂબ નામનાપાત્ર બિલ્ડર હતા, સમાજમાં તેમનું માન સન્માન હતું, પરંતુ જેવું ધાર્મિક સ્થાનકો ખાતે બિલ્ડર અસવા ખાંસોટી દ્વારા બાંધકામ કરવાની શરૂઆત કરાતા બિલ્ડરની પડતીના દિવસો શરૂ થઈ ગયા તેવી લોકચર્ચા ચાલી રહી છે।